બને માત્ર મિત્રો 6.3 આપણે આગળ વધીએ દાખલા નંબર 7 તરફ. તો x 2x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 ગ્રેટર ધેન છે અસમતા છે અને આપણે સમતામાં વિચારીએ એ જ રીતે અહીંયા પણ સમતામાં વિચારીએ ઇક્વાલિટીમાં વિચારીએ તો શું થશે x + 2y = 10. ચલો x 0 મૂકો y થઈ જાય 8 અને y 0 મૂકો શું મળશે તો કે 2x = 8 બોલો x = 4 થઈ જશે તો આ મળી ગયા બે પોઈન્ટ. અહીંયા ફરીથી x y x 0 મૂકો 2y = 10 એટલે x = 5 થઈ જશે જો 2y = 10 x = 5 અને x y 0 મૂકો x = સીધું જ મળી જશે તમને 10 રાઈટ. ચલો આગળ કરીએ હવે ગ્રાફ ડ્રો કરીએ. તો ગ્રાફ ડ્રો કરવા માટે મારે y અક્ષ પર જોઈશે મહત્તમ 8 સુધી અને x અક્ષ પર બંનેને કન્સિડર કરું છું હું બંનેને ધ્યાનમાં રાખું છું. તો x અક્ષ પર મારે જોઈશે મહત્તમ 10 સુધી. બતાવો ને તો પણ અહીંયા 1 2 આપીશ
भाग 3 અને આ ભાગ 4 જોજો પહેલી રેખામાં ઉપરનો ભાગ કઈ રેખા તો કે આ વાળી 2x + y = 8 બ્લુ કલર વાળી તો એમાં ઉપરનો ભાગ એટલે 1 અને 3 ઘૂસાઈ ગયું કયું બીજી રેખા x + 2y = 10 વાળી એમાં પણ ઉપરનો ભાગ એટલે 4 નીકળી ગયું તો તમારો બે ભાગ વધશે રીજન કયો વધશે પ્રદેશ કયો વધશે તો બે વાળો ઓકે આઈ હોપ કે તમને ખબર પડે છે નથી ખબર પડતી તો પ્લીઝ કોમેન્ટ કરજો મેસેજ કરજો કે શું સમજ નથી પડતી તો મને વધારે સરળ પડશે તમને સમજાવવા માટે કે ક્યાં કન્ફ્યુઝન છે અને યસ મિત્રો આ પોર્શન ડેફિનેટલી હવેથી જે શરૂ થાય છે એ પોર્શન ઓમિક છે પણ હું એ આશા રાખું કે તમે લોકો કરો જેથી 12th માં તકલીફ ના પડે ઓકે ચલો પહેલી રેખા એકદમ ઇઝી x + y = 9 વાળી x 0 લેશો y 9 y 0 લેશો x 9 અને આ ટાઈપની રેખાઓ તો તમે ઓલરેડી 9th સ્ટાન્ડર્ડમાં કરી આવ્યા છો અહીંયા ઇક્વલ ટુ લઈશું તો y = x જો બંને સરખા છે તો x 0 લેશો તો y 0 આવશે x 1 લેશો તો y 1 આવશે અને ત્રીજી જે છે એને અત્યારે x = 0 કલ્પના કરું તો x = 0 એટલે શું થાય ક્યાં x 0 આવે તો કે y અક્ષ પર એટલે y અક્ષ એ તમારી ઓલરેડી x = 0 y રેખા છે ફરીથી ઓકે અહીંયા 9 સુધી જવાનું છે અને 1 ની પણ જરૂર છે ઓકે 1 ને લખી અને તમે અહીંયા 2 2 લખશો તો પણ ચાલશે x આમ તો મૂકો y આમ તો મળશે કેમ તો કે હું બબ્બે નું માપ લઉં બે બે કલરિંગ તમારે કરવું હોય તમે કરી શકો નોર્થમાં
ओके पण इतकं बघू कलरिंग नाही करता स्केच पेन थी डेफिनेटली नाही करता आपला वॅक्स फ्लेवर्स आवे मीडिया कलर चॉकलेट कलर એનાથી કરશો તો વાંધો નથી આ રેખા નથી લેવાની સળંગ રેખા નથી તૂટક રેખા છે આ સળંગ રેખા છે આ તૂટક રેખા y = x વાળી અને x + y = 9 વાળી સળંગ રેખા હજી એક મિસ્ટેક x ની વેલ્યુ યસ બીજી રેખા તો આપણે ભૂલી ગયા x ની વેલ્યુ 0 કરતા મોટી એટલે આ તમારું y અક્ષ ત્રણેનું છેદકણ એટલે મિત્રો તમારો માત્ર આ ત્રિકોણ આવશે આ ભાગ નહીં આવે ત્રણેનું છેદકણ એટલે માત્ર ને માત્ર તમારો આટલો ત્રિકોણ આવશે યસ અહીંયા ત્રીજી રેખા પણ આપી છે એટલે આપણે એને પણ ભૂલવાની નથી એને લખવું હોય તો x = 0 લખાય y અક્ષ લખી શકો x = 0 વાળી રેખા લેવાની કીધી છે તો x = 0 પણ લખી શકાય તો આ હતો તમારો દાખલા નંબર 8 આગળ વધીએ દાખલા નંબર 9 5x + 4y કરતા મોટી છે અને y ની કિંમત 2 કરતા મોટી છે એટલે તમારો ખાસો ઉપરનો ભાગ આવશે 5x + 4y = 20 ચલો x y x 0 મૂકો y થઈ જશે 5 y 0 મૂકો x થઈ જશે 4 અહીંયાથી x બરાબર 1 વાળી રેખા અને y બરાબર 2 વાળી રેખા આ બધું આપણે ડ્રો કરશું બધી જ રેખામાં ઇક્વલ ટુ છે 1, 2, 3, 4 અને 5 x પર મને 4 સુધી જરૂર છે 1, 2, 3 અને 4 ચલો 0, 5 અને 4, 0 આ તમારી પહેલી રેખા હવે થોડુંક સ્પીડમાં જઈએ બીકોઝ આ તમારો એલિમિનેટ પોર્શન છે અને છતાં આપણે પ્રેક્ટિસ કરવાની છે હવે તમને આઈડિયા છે કેવી રીતે અને શું કરવાનું છે ચલો x બરાબર 1 વાળી એ પણ સળંગ જોઈએ છે મને આ તમારી x = 1 વાળી રેખા અને આ y greater than 2 વાળી ઓકે y = 2 વાળી રેખા ચલો શું કીધું છે પહેલા આને જોઈ લઈએ તો કે x એ 1 કરતા મોટો 1 કરતા મોટો એટલે 2 3 4 એટલે આની બહારનો ભાગ y greater than 2 y પણ શું છે તમારો greater than છે x પણ greater than એટલે આ પોર્શન y પણ greater than 2 એટલે આ પોર્શન રાઈટ હવે આ રેખા શું કહે છે y greater than 2 એટલે તમે આખો પોર્શન અહીંયા સુધી નો બાર થી ઉપરનો પોર્શન લઈ શકો હવે આપણી જે રેખા છે એને જોઈએ એટલે આ બધું તો આપણે કોઈ કામ નથી આ રેખા છે તમારી 5x + 4y = 20 વાળી બોલો પ્લસ છે અને લેસ ધેન છે એ રેખાની નીચેનો ભાગ એટલે ફરીથી તમારો આ ત્રિકોણ આવશે છેદગણ જુઓ બધી અસમતાનું સમાધાન કરે 1 કરતા મોટો x યામ 1 કરતા મોટો y યામ 2 કરતા મોટો જે x એ 1 કરતા મોટો y 2 કરતા મોટો અને અહીંયા તમારો લેસ ધેન છે કે નાનકડો તમારો ત્રિકોણ આવશે જવાબ આજે છેલ્લું સેન્ટેન્સ બોલી છું 1 કરતા મોટો 2 કરતા મોટો એ જો નહીં હજી કંઈક ગડબડ હોય તો એ પોર્શન વારે વારે બે ત્રણ વાર રિપીટ કરીને જોશો એટલે ખ્યાલ આવી જશે દસમો પ્રશ્ન 3x + 4y = 16 x + 3y = 30 x greater than or equal to 0 y greater than or equal to 0 બોલો આનો મતલબ શું થાય પ્રથમ ચરણ એનો મતલબ કે ગ્રાફ મારો ફક્ત પ્રથમ ચરણમાં છે ચલો એનું કામ પૂરું કરી નાખ્યું આપણે અહીંયા જોઈએ 3x + 4y = 60 x 1 x 0 મૂકશો y કેટલું મળશે 15 જુઓ 4y = 60 એટલે 15 + 60 y 0 મૂકશો 20 + 60 એટલે અહીંયા આવશે 20 ઓકે અહીંયા x + 3y = 30 x 0
जीरो मुकी दो बोलो वाई बराबर दस आवशे वाई जीरो मुको एक्स बराबर दस बत्ता पॉइंट्स मारा दस वीस तीस केवी रीते छे पंदर छे कोई वांधो नथी वच्चे लई लेशुं आपणे ओके तो हूँ केवी रीते पॉइंट्स लऊं छूं पांच दस पंदर वीस एवी रीते लेशो तो पण चालशे चलो एवी रीते फाइव टेन फिफ्टीन ट्वेंटी ट्वेंटी फाइव थर्टी फाइव टेन फिफ्टीन ट्वेंटी ट्वेंटी फाइव ओके पहलू जीरो पत्थर आ पॉइंट बीजू बी जीरो आ पॉइंट इक्वल टू छे रेखा में तो कंटीन्यू लाइन आ थी गई तमारी पहली रेखा એની સાથે જો ડિસાઈડ કરી લો તો શું આપ્યું છે લેસ ધેન લેસ ધેન એટલે તમારો નીચેનો ભાગ અને બીજું તમને પહેલા ચરણમાં રહેવાનું કીધું છે તો બહાર તો જવાનો નહીં નીચેનો ભાગ એટલે આ પાસે ઓકે બીજી રેખા તમારી કઈ છે x + y = 30 ચલો અહીંયા લઈએ 0 10 અને અહીંયા લઈએ 30 0 આ બંનેને પણ જો હું કનેક્ટ કરું આ બંનેને પણ જો હું કનેક્ટ કરું સો x + y इक्वल टू 30 એમાં પણ શું છે તમારો લેસ ધેન એટલે નીચેનો ભાગ લેસ ધેન એટલે રેખાની નીચેનો ભાગ આ પોર્શન જુઓ ગ્રીન અને પિંક બંને ભેગા ક્યાં થાય છે હા પહેલા ચરણની વાત તો જવાનું નથી તો બંને તમે જોશો ને તો આ ભાગમાં ભેગા થાય છે થોડુંક ઝૂમ કરીને જોશો એટલે તમને ખ્યાલ આવશે બંને આ ભાગમાં ભેગા થાય છે આ તમારો શક્ય ઉકેલનો પ્રદેશ ઓકે તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 11મો પ્રશ્ન જોઈએ આપણે 2x + y = 4 x + y = 3 અને ત્રીજી રેખા છે 2x - 3y = 6 ચલો પહેલી રેખામાં બિંદુઓ જોઈએ યસ હવે તમને ત્રણે ત્રણ અલગ 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 રેખાઓ આપી છે ખાલી x greater than 1 કે y greater than 2 એવું નથી આપ્યું x 0 મૂકો y 4 મળે y 0 મૂકો x મળશે 2 ચલો પહેલા પોઈન્ટ ડિસાઈડ કરો અહીંયા x 0 y 3 y 0 x 3 0 3 3 0 x અને y ના સહગુણક 1 1 હોય એટલે આપણું કામ એકદમ સરળ અને ચલો ત્રીજી રેખા x 0 મૂકશો y મળશે માઇનસ 2 અને y 0 મૂકશો x બરાબર 3 મળશે જો નહીં ફાવતું હોય પોઈન્ટ ડાયરેક્ટ મેળવતા તો થોડાક દાખલાઓમાં તમે પ્રેક્ટિસ કરશો કિંમત મૂકશો 0 અને 1 x ની 0 y ની 0 એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જ જશે ઓકે ચલો આગળ વધીએ ગ્રાફ તરફ y અક્ષ પર મને માઇનસ 2 પણ જોઈએ છે x અક્ષ પર ક્યાં સુધી જવાનું છે 3 સુધી ઓકે 1 2 3 ચલો y અક્ષ પર ક્યાં સુધી જવાનું છે 4 સુધી 1 2 3 4 માઇનસ 1 માઇનસ 2 0 4 અને 2 0 0 4 અને 2 0 આ તમારી પહેલી રેખા હવે અહીંયા 3 3 રેખાઓ છે તો ફક્ત રેખાઓના નામ લખું છું બિંદુ લે લખો ત્રીજી રેખા બીજી રેખા સિમ્પલ 0 3 અને 3 0 યસ આપણે ઇક્વલ ટુ છે જ બધામાં કોઈ વાંધો નથી યસ આ થોડું તમે સમજી લેજો એટલે સરળ જ રેખા દોરવાની છે ત્રીજી રેખા 0 માઇનસ 2 એન્ડ 3 0 ઓકે તો ત્રીજી રેખા છે જે તમારી એ કંઈક આ રીતે પાસ થશે આપણે 3 અહીંયા જ કરી નાખીએ એટલે કોઈ કન્ફ્યુઝન જ ના રહે ઓકે રેખા પણ મેં એવી રીતે ડ્રો કરી છે આ થઈ ગયું તમારું 3 રેખાઓ હવે જોજો પહેલી રેખા વચ્ચે પ્લસ અને ગ્રેટર ધેન 2x + y greater than or equal to 4 એક તો પ્લસ અને બીજું ગ્રેટર ધેન
પણ બાય બાય કરી દઈએ, ચલો બાય બાય થઈ ગયું. ઓકે, બીજી રેખા તરફ જાઓ તો એક્સ પ્લસ વાય લેસ ધેન થ્રી, ફરીથી પ્લસ છે અને લેસ ધેન છે, પ્લસ છે લેસ ધેન છે, નીચેનો ભાગ ક્યાં છે મારી એક્સ પ્લસ વાય વાળી રેખા આર. ઓકે, આમાં આ રેખામાં નીચેનો ભાગ, નીચેનો ભાગ એટલે આપણું થ્રી અને ફાઈવ ગયું, ટાટા બાય બાય ટુ થ્રી એન્ડ ફાઈવ ઓલસો. ઓકે, ચાલો હવે 2x માઇનસ 3y લેસ ધેન 6, માઇનસ અને લેસ ધેન, માઇનસમાં તો શું થાય, ઉલટું, લેસ ધેન છે એટલે ઉપરનો ભાગ આવશે. ઓકે, ચલો 3x 2x માઇનસ 3y આ રેખા છે, એમાં ઉપરનો ભાગ, ઉપરનો ભાગ, ઉપરનો ભાગ, બોલો ક્યાં ત્રણે એરો મિક્સ થયા, તો કે પહેલામાં નીચેનો ભાગ, બીજામાં ઉપરનો ભાગ અને અહીંયા પણ ઉપરનો ભાગ, એટલે તમારું ચાર તરફ આ સાત નીકળી જશે, એટલે આ વચ્ચેનો જે ત્રિકોણ છે, વચ્ચેનો ત્રિકોણ આવે, વચ્ચેનો ત્રિકોણ તમારો શક્ય ઉકેલનો પ્રદેશ હશે. ઓકે, હવે આપણે અહીંયા અટકીએ, તમે પ્રેક્ટિસ કરશો, 13 અને 14 દાખલો તમારે જાતે કરવાના છે, બાકીના 12 અને 15 હું કરાવીશ અને સાથે મિસેલેનિયસ જોઈશું. મિસેલેનિયસ પ્રકીર્ણ સ્વાધ્યાય જે છે એમાં તમારા જે કૂટ પ્રશ્નો છે એ કૂટ પ્રશ્નો આપણે 11 અને 14 એ જોઈશું, 12 અને 13 બિલકુલ કરવાની જરૂર નથી, એ તમને એમસીક્યુમાં પણ નહીં પૂછી શકાય કારણ કે ઘણી લાંબી ગણતરી છે. ઓકે, એટલે તમને એમસીક્યુમાં કે જેઈમાં પણ પૂછાવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. ઓકે, એટલે એ ઓમિટ પોર્શન છે તો એને આપણે ઓમિટ કરશું. ઓકે, બાકી 11 અને 14 ફટાફટ થઈ શકે એવા છે તો એ આપણે ડેફિનેટલી જોઈશું. ઓકે, તો ત્યાં સુધી બાય, વંદે માતરમ.